કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આશાય મજામાં, સરસ. ચાલો આજે આપણે નવો વિડિયો લેક્ચર લઈને આવ્યા છીએ. સંકલન ઉપર વાત કરતા હતા, બરોબર? આગળ વધીએ તો રકમ ની અંદર મને આપેલું છે કે જો f ડેશ ઓફ x બરાબર 4x નો વર્ગ પ્લસ 6x માઇનસ 1 અને f ઓફ x x ની જગ્યાએ મને કિંમત આપેલી છે 1, એટલે f ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો f ઓફ x ની અભિવ્યક્તિ મેળવો, બરોબર? તો સૌથી પહેલું કામ કરી આપણે વિદ્યાર્થી મિત્રો કે આ f ઓફ x અને આ f ડેશ ઓફ x બંને વચ્ચે તફાવત શું છે, બરોબર? તો જોઈએ કે f ઓફ x એક કોઈ ફંક્શન આપેલું છે, સમીકરણ હશે કે જે સમીકરણ ની અંદર x વાળું પદ આપેલું હશે, બરોબર? તો આ f ઓફ x નું આપણે જો વિકલન કરવામાં આવે, f ઓફ x નું શું કરવામાં આવે? વિકલન. તો એમાંથી જે આપણને નવું સમીકરણ મળે છે એને હું કેના વડે દર્શાવી આપું? f ડેશ ઓફ x વડે, બરોબર? આની અંદર જે જવાબ આવે છે આને હું ફરીથી પાછો જો વિકલન કરું તો મને મળશે f ડબલ ડેશ ઓફ x. સમજાવું પાછું એકવાર કહું, f ઓફ x મને કોઈ સમીકરણ આપેલું છે એનું હું વિકલન કરું, તેની સાપેક્ષે તો કે x ની સાપેક્ષે, એટલે હું લખી નાખું dx, બરોબર? વિકલન કરવામાં આવે એટલે જે મને નવું સમીકરણ મળશે એને હું શું કહીશ? f ડેશ ઓફ x, બરોબર? આનું પાછું વળી વિકલન કરું કેની સાપેક્ષે? તો કે x ની સાપેક્ષે, એટલે અહીંયા હું પાછું dx લખી નાખું એટલે g જવાબ મને મળશે અને હું શું કહીશ? f ડબલ ડેશ ઓફ x. ક્લિયર? ચાલો તો અત્યારે આપણે જે વાત કરવાની છે એ f ડેશ ઓફ x ની છે, એટલે કે આના ઉપર આપણે ટાર્ગેટ કરવાનો છે. તો આના ઉપર ટાર્ગેટ કરવાનો છે તો આ પદ છે એ અહીંયા ક્યાં કીધું કે f ઓફ x છે એનું મેં શું કહ્યું? વિકલન. કેટલી વાર વિકલન કહ્યું? એક વાર. એટલે મને શું મળ્યું? f ડેશ ઓફ x. એટલે આને મારે જો લખવું હોય આના ઉપરથી તો હું આવું લખી શકું d by dx કૌંસમાં f ઓફ x, બરોબર? d by dx f ઓફ x, એટલે f ઓફ x વાળું જે પદ છે એનું હું જો વિકલન કરું એટલે મને શું મળે? f ડેશ ઓફ x. એવી જ રીતે તમને થાય વિદ્યાર્થી મિત્રો કે આને લખવું હોય તો એના માટે શું લખવાનું? d સ્ક્વેર ના છેદમાં dx સ્ક્વેર f ઓફ x, એટલે જે મને f ઓફ x આપેલું છે એનું કેટલી વાર વિકલન કરેલું છે? બે વાર. એટલે જે મને જવાબ મળે એને ટૂંકમાં દર્શાવવા માટે મેં ડેશ સિસ્ટમ એપ્લાય કરેલી છે, બરોબર? આટલું બધાને ખ્યાલ કર્યો. ચાલો હવે આપણે દાખલા ઉપર આગળ વધશું. ચાલો તો દાખલા બાજુ આગળ વધીએ. જે મને f ડેશ ઓફ x ની કિંમત આપી છે f ડેશ ઓફ x બરાબર 4x નો સ્ક્વેર પ્લસ 6x માઇનસ 1, બરોબર? હવે આપણને ખ્યાલ પડી ગયો આમાં સમજાયું એ પ્રમાણે કે f ડેશ ઓફ x બરાબર શું માત્ર મૂકી શકાય? d by dx f ઓફ x. ચાલો તો આની જગ્યાએ હું મૂકી દઉં d by dx f ઓફ x, બરોબર? એના બરાબર જે પદ મને આપેલું છે એ 4x સ્ક્વેર પ્લસ 6x માઇનસ 1, બરોબર? આના છેદમાં જે dx છે એને બરાબર ની ખોલી બાજુ જવા દો, આલી બાજુ છેદમાં છે, સામે જશે એટલે ગુણાકારમાં. તો d f ઓફ x બરાબર 4x નો સ્ક્વેર પ્લસ 6x માઇનસ 1 અને આ dx છેદમાં છે, બરાબર ની આલી બાજુ આવશે એટલે ગુણાકારમાં, બરોબર? ચાલો હવે બંને સાઈડ જે d છે એને મારે કેન્સલ કરવા માટે આપણને ખબર છે જો વિકલન, d નો મતલબ શું થશે? વિકલન. તો વિકલન ને મારે કાઢવું હોય તો શું કરવું પડે? સંકલન કરવું પડે. પાછું એકવાર, વિકલન ને કાઢવું હોય તો શું કરવું પડે? સંકલન કરવું પડે, બરોબર? તો આને મારે વિકલન ને કાઢવાની જરૂર શું કામ પડી? કારણ કે મને માગેલું શું છે? f ઓફ x ની કિંમત. એટલે આ પદની અંદર જે વિકલન સમાયેલું છે એ વિકલન ને
માં x નો વર્ગ છે એટલે આવશે x ની 3 ઘાત છેદ માં 3 પ્લસ ના પ્લસ m નો 6 અચળ પદ છે જેનું સંકલન થશે નહીં x ની અંદર વાત કરી તો x ની કઈ ઘાત નથી એટલે કેટલી ઘાત હોય 1 તો એક ઘાત છે એટલે સંકલન કરવા જાય તો ઘાત માં એક નો વધારો તો x ની કેટલી ઘાત થઈ જશે 2 અને વધારાના સહિત ની ઘાત આવશે છેદ માં માઇનસ ના માઇનસ m નો એક અચળ પદ છે dx ની સાપેક્ષે આપણે એનું સંકલન કરવા જઈએ એટલે શું મળશે અમને જવાબ x અને અચળ પદ તરીકે આવશે પ્લસ c બરોબર ચાલો તો આની અંદર આપણે આગળ વધીએ જે f(x) 4 ના છેદ માં 3 x ની 3 ઘાત પ્લસ અહીંયા આપણે ભાગશા હોય તો ઉડાડી શકાય કે 3 ને 6 એટલે 3 x નો વર્ગ માઇનસ x પ્લસ c બરોબર ચાલો તો f(x) નો મને આન્સર શું મળ્યો 4 ના છેદ માં 3 x ની 3 ઘાત પ્લસ 3 x નો વર્ગ માઇનસ x પ્લસ c બરોબર આ જે સમીકરણ ને એટલે સમીકરણ 1 આપી દો ચાલો જોઈએ અહીંયા તો મને f(x) ની કિંમત મળી ગઈ છે પણ સાથે મને કન્ડિશન આપી છે કે f(1) બરાબર શું છે 2 બરોબર તો g આપણને 1 છે અહીંયા બંને પદ ને સરખાવી તો f સાથે f x ની જગ્યાએ શું આપેલું છે 1 અને જ્યારે f(1) છે એનો આન્સર મને કેટલો મળે છે 2 ચાલો અહીંયા જોઈએ કે f(x) બરાબર f(1) કે જેનો આન્સર કેટલો આપેલો છે 2 તો અહીંયા f x ની જગ્યાએ કેટલા મૂકેલા છે x તો આપણે લખી શકાય કે x ની જગ્યાએ કેટલા મૂકવાના 1 અને f(1) મૂકીએ ત્યારે એનો જે આન્સર આવે એનો જવાબ શું આવશે 2 આ કન્ડિશન આપણે સમીકરણ 1 ની અંદર એપ્લાય કરી તો અહીંયા લખી કે સમીકરણ 1 માં કિંમત મૂકતા ચાલો તો સમીકરણ 1 ને આપણે સાજુ કરીએ f(x) x ની જગ્યાએ 1 એટલે આવી જશે 1 બરોબર ચાલો 4 ના છેદ માં 3 4 ના છેદ માં 3 m નો x ની જગ્યાએ કેટલા મૂકવાના છે 1 તો x ની જગ્યાએ 1 કેટલી ઘાત છે 3 પ્લસ ના પ્લસ m નો 3 ના 3 m નો x ની જગ્યાએ મૂકવાના છે 1 તો 1 નો સ્ક્વેર માઇનસ x ની જગ્યાએ કેટલા મૂકવાના છે 1 અને c ના c m નો રહેશે બરોબર કારણ કે c ની કોઈ કિંમત આપેલી નથી હવે જોઈ તો અહીંયા f(1) ની કિંમત કેટલી મને આપેલી છે f(1) બરાબર 2 જે રકમ માં મને આપેલી છે તો f(1) બરાબર હું કેટલા મૂકી શકું 2 તો 2 બરાબર અહીંયા 4 ના છેદ માં 3 જોઈ લો 1 ની 3 ઘાત એમાં શું આવશે જવાબ 1 જ ગુણાકાર નો હોય લખવાની જરૂર છે નહીં ચાલો અહીંયા 3 આવશે 1 નો વર્ગ કેટલો થશે 1 જ બરોબર અહીંયા માઇનસ 1 અને એને પ્લસ c બરોબર ચાલો હવે અહીંયાથી આગળ વધીએ તો 2 આપણને આપેલા છે અહીંયા છેદમાં 3 છે બરોબર ચાલો ચાલો અહીંયાથી આપણે આગળ વધીએ તો જે 2 છે 2 બરાબર 4 ના છેદમાં 3 તો 4 ના છેદમાં 3 જેના છેદમાં 3 નથી એને આપણે એકલા વડે ગુણતા જાય બરોબર તો અહીંયા 3 ને 3 વડે ગુણશું એટલે 3 કરીને 9 તો 9 ના છેદમાં 3 અહીંયા માઇનસ ના માઇનસ એક નામ 3 ને આના વડે ગુણીએ એટલે કેટલા થશે 3 તો 3 ના છેદમાં 3 અને એને પ્લસ c ને આ ગુણાકારમાં છેદમાં કઈ છે ને એટલે 3 વડે ગુણાય એટલે 3c એના છેદમાં 3 બરોબર તો બધાના છેદમાં 3 છે તો આપણે સાગરને છેદ આપી દઈએ તો 4 પ્લસ 9 માઇનસ 3 પ્લસ 3c એના છેદમાં આવી જશે 3 અને અહીંયા આવશે 2 બરોબર આ 3 છે એને બરાબર ની આલી બાજુ લઈએ એટલે ગુણાકારમાં આવી જાય એટલે 3 ગુણે 6 બરોબર આની સામે આવશે 4 વત્તા 9 માઇનસ 3 પ્લસ 3c ક્લિયર આટલું ડન ચાલો ચાલો આ સાઈડ છે 6 બરોબર 6 બરાબર આની અંદર હિસાબ કરી તો 4 પ્લસ 9 માઇનસ 3 એટલે 9 માંથી 3 જશે એટલે 6 3 4 10 10 પ્લસ 3 c બરોબર આ 10 ને આની સાઈડ શું લઈ લે તો 6 માઇનસ 10 બરાબર આવશે 3 c ચાલો અહીંયા હિસાબ કરી તો 6 માંથી 10 જશે એટલે અહીંયા આવશે માઇનસ 4 બરાબર 3 c c ને કરતા બનાવી તો c બરાબર થશે માઇનસ 4 ના છેદમાં 3 બરોબર ચાલો તો હવે આપણને જે f(x) ની કિંમત મળેલી હતી બરોબર f(x) એની
અંદર c ની કિંમત એડ કરશે. ચાલો સમીકરણ 1 f ઓફ x બરાબર 4 ના છેદમાં 3 x ની 3 ઘાત વત્તા 3 x નો વર્ગ માઈનસ x પ્લસ c બરોબર. આ સમીકરણ 1 મળેલ હતું. m ની અંદર આ c ની કિંમત ખાલી આપણે એડ કરવાની છે. તો f ઓફ x બરાબર 4 ના છેદમાં 3 x ની 3 ઘાત વત્તા 3 x નો વર્ગ માઈનસ x અને પ્લસ c છે પણ અહીંયા માઈનસ કિંમત મળે તો શું આવી જશે માઈનસ c ની જગ્યાએ 4 ના છેદમાં 3 બરોબર. કે રકમની અંદર જે મને આન્સર માંગેલો હતો f ઓફ x નો તો આ છે તમારો આન્સર. ક્લિયર? જો dy ના છેદમાં dx બરાબર 5x ની 4 ઘાત માઈનસ 3x ની 2 ઘાત પ્લસ 2 અને x બરાબર માઈનસ 1 ત્યારે y બરાબર 3 હોય તો y ને x ના વિધેય તરીકે રજૂ કરો બરોબર. મેળવવાનું મારે શું કીધેલું છે y મેળવવાનું છે જે મને કિંમત dy ના છેદમાં dx આપેલી છે એના ઉપરથી બરોબર. તો સૌથી પહેલા રકમમાં જે પદ આવ્યું છે તેમને લખી નાખું dy ના છેદમાં dx બરાબર 5x ની 4 ઘાત માઈનસ 3x નો વર્ગ પ્લસ 2 બરોબર. ચાલો આ dx ને બરાબર ની ઓલી બાજુ હું જવા દઉં તો અહીંયા આવી જાય dy. dy બરાબર 5x ની 4 ઘાત માઈનસ 3x નો વર્ગ પ્લસ 2 આ dx છેદમાં છે બરાબર ની આલ બાજુ આવશે તો આવી જશે ગુણાકાર બરોબર. મેળવવાનું મારે y છે પણ y ની સાથે d છે d ને કેન્સલ કરવા માટે તમને ખબર જ છે કે d એટલે વિકલન. વિકલન ને કેન્સલ કરવું હોય તો શું આવે સંકલન બરોબર. અહીંયા સંકલન કરી તો જોઈએ બંને સાઈડ સંકલન કરવા જઈએ 5x ની 4 ઘાત માઈનસ 3x નો વર્ગ પ્લસ 2 ઇન્ટુ dx બરોબર. આ પદ બરાબર આપણે શું લખી શકાય કે સંકલન ને વિકલન કેન્સલ એટલે ખાલી આવશે y. ચાલો આની અંદર આપણે x ની સાપેક્ષે સંકલન કરવા જાય તો 5 ના 5 m નો x ની 4 ઘાત છે એટલે ઘાતમાં 1 નો વધારો 4 ની જગ્યાએ આવી જશે 5 એટલે વધારા સહિત ની ઘાત છેદમાં માઈનસ ના માઈનસ m નો 3 x નો વર્ગ છે ઘાતમાં 1 નો વધારો એટલે 2 ની જગ્યાએ 3 ઘાત વધારા સહિત ની ઘાત છેદમાં એને પ્લસ 2 2 સાથે કાઈ નથી એટલે અહીંયા આવી જશે x બરોબર અને એને પ્લસ આવશે c. ચાલો y નું સમીકરણ મને મળી ગયું છે આને હું આપી દઉં સમીકરણ નંબર 1. ચાલો તો રકમ ની અંદર આપણે જોવામાં આવે તો હજી આ સમીકરણ ને આગળ વધારવું હોય તો વધારી કે 5 5 ને 3 3 ને કેન્સલ કરવા હોય તો કરી શકાય બરોબર. અલગ ફોર્મેટમાં લખવું હોય તો આપણે આ રીતે લખી શકાય કે y બરાબર x ની 5 ઘાત માઈનસ x ની 3 ઘાત પ્લસ 2x પ્લસ c બરોબર. શું કહ્યું છે મેં આ બે અંશ છેદમાંથી 5 અંશ છેદમાંથી 3 ને કેન્સલ કર્યા બરોબર. આને આપણે સમીકરણ 1 આપવું હોય તો પણ ચાલે આની અંદર કિંમત મૂકશો તોય એ જ આવશે આની અંદર મૂકશો તોય એ જ આવશે. આગળ વધીએ તો રકમ ની અંદર મને કન્ડિશન આપેલી છે કે x બરાબર માઇનસ 1 ત્યારે y બરાબર શું મળે છે 3. તો આ કન્ડિશન લખીએ કે જ્યારે x બરાબર માઇનસ 1 હોય ત્યારે y બરાબર મને મળે છે 3 બરોબર. આ કિંમત આ સમીકરણ 1 માં મૂકી દઈ તો સમીકરણ 1 માં કિંમત મૂકતા ચાલો તો સરસ મજાની રીતે કિંમત મૂકતા જાય ચાલો y ની જગ્યાએ આપણે આવી જશે 3 x ની જગ્યાએ આવશે માઇનસ 1 અને કેટલી ઘાત છે 5 માઇનસ ના માઇનસ m નો x ની જગ્યાએ આવશે માઇનસ 1 કેટલી ઘાત 3 એને પ્લસ 2 કૌંસમાં આવશે x ની જગ્યાએ માઇનસ 1 અને એને પ્લસ c. ક્લિયર? ચાલો તો અહીંયા 3 ના 3 m નો માઇનસ 1 ની 5 ઘાત જોઈતો જાણવા જેવું આવે 1 ની ગમે તેટલી ઘાત હોય તો એ 1 નું 1 જ નહીં પણ માઇનસ ઘાત છે તો માઇનસ માં શું છે માઇનસ કેટલી વાર છે 5 વાર તો m ની અંદર 2 વાર માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ. દાખલા તરીકે આ હોય માઇનસ નો વર્ગ તો એમાં જવાબ શું આવે પ્લસ. દાખલા તરીકે માઇનસ ની 4 ઘાત તો જવાબ શું આવે પ્લસ બરોબર. તો માઇનસ ની ઉપર જો ઘાત કેટલી સંખ્યામાં હોય તો એ પ્લસ થઈ જાય એટલી સંખ્યામાં ઘાત આવી હોય તો એ માઇનસ માઇનસ એમ નમ રહેશે. અહીંયા જોઈએ તો માઇનસ 1 ની એકની સંખ્યામાં ઘાત છે એટલે શું
આવશે માઈનસ 1 આ માઈનસ ના માઈનસ એટલા માઈનસ 1 ની ઉપર કેટલી ઘાત એ એક ની માટે કેમ થઈ જશે આનું માઈનસ એટલે આ માઈનસ આને ગુણાઈ જશે એટલે માઈનસ માઈનસ પ્લસ અને અહીં આવશે 1 અહીંયા વર્ગ કેવો છે ઓછા 2 એને પ્લસ c બરોબર ચાલો આની અંદર હિસાબ કિતાબ કરીએ તો માઈનસ 1 પ્લસ 1 થી આ અહીં આવી જશે 3 બરાબર માઈનસ 2 પ્લસ c આ 2 ને આની બાજુ બોલાવી લે તો 3 પ્લસ 2 બરાબર c તો c ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય 5 બરોબર જે c બરાબર 5 છે સમીકરણ 1 ની અંદર આમાં મૂકો તો પણ ભલે આ સમીકરણમાં મૂકો તો પણ ભલે બરોબર આ સમીકરણમાં આપણે મૂકી તો y બરાબર x ની 5 ઘાત માઈનસ x ની 3 ઘાત પ્લસ 2x અને c ની જગ્યાએ